ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે જિલ્લામાં કોરોનાના કારણે 3 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હોવાનું બહાર આવ્યું છે દિવસે ને દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે જો કે સરકારી ચોપડે નોંધાયેલા આંકડાઓ અનુસાર જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુઆંક માત્ર 16 છે પરંતુ બિનસત્તાવાર રીતે અનેક મૃત્યુ નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે આજે કોરોનાના કારણે વધુ 3 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હોવાનું બહાર આવ્યું છે ભરૂચની ભારતી હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય 93 વર્ષીય વૈકુંઠલાલ ભગત કોરોનામાં ઝડપાયા હતા તેઓને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં લઈ જવાતા હતા દરમિયાન માર્ગમાં જ તેઓએ અંતિમ શ્વાસ લીધો હતો પ્રખર વૈષ્ણવ અને સંસ્કૃતવિદ વૈકુંઠલાલ ભગતના નિધનથી ભરૂચ શહેરના લોકોમાં ગમગીની ફેલાઈ ગઈ છે તો ભરૂચ નગરપાલિકામાં મેલેરિયા શાખામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા સુધીર રાજપૂત કોરોનામાં સપડાયા હતા અને તેઓ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકામાં વોટરવર્ક્સ વિભાગમાં ફરજ બજાવતા ભરત રાણા પણ કોરોના સંક્રમિત હતા અને તેઓનું પણ રવિવારના રોજ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે આમ જિલ્લામાં કોરોનાના કારણે 3 વ્યક્તિઓના મોત નિપજ્યા છે જો કે આ 3 મોત આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા નથી